चलथान सुगर फैक्टरी चूंटनी फॉर्म भराई गया बाद चलथान खाते वर्तमान प्रमुख केतनभाई पटेल की आगेवानी में सहकार पेनल की रचना करी मध्यस्थ कार्यालय शुभारंभ सहकारी क्षेत्र आगेवानों वरद हस्ते करवामां आव्यो हतो। चलथान सुगर की चूंटनी की तैयारी हाल में प्रमुख केतनभाई पटेल की आगेवानी में सहकार पेनल की रचना करी त्राजवाना प्रतीक साथ मध्यस्थ चूंटनी कार्यालय सहकारी क्षेत्र आगेवान एपीएमसी सूरत चेरमेन रमणभाई पटेल सूरत जिला पंचायत मानी प्रमुख अश्विनभाई पटेल सहकारी अग्रणी हसमुखभाई पटेल કિકવાદના હરદવસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે યોજાયેલ શુભારંભમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર નિયુક્ત સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ સહિતના અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રસંગ ઉપાત પ્રવચનો કરી હાલમાં પ્રમુખ કેતનભાઈ પટેલની કામગીરી અને તમામ લોકોને સેથલોન સાથે રાખી ચાલવા ઉપરાંત સંસ્થાના હિત માટે સમર્થનના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને તે જ રીતે કેતનભાઈ કામ કરે છે તેવું કામ આજ સુધીમાં ટૂંકા સમયગાળામાં કોઈએ કર્યું નથી એક મોટી સિદ્ધિ ગણાવી હતી। ચિમનભાઈ પટેલ ચલથા સુગર પ્રમુખ શ્રી આજની આ ચૂંટણી કાર્યનો ઉદઘાટન પ્રસંગે અમારા ચલથા સુગરના 27 તારીખના મતદાન માટે અમે અમારી સહકાર પેનલ માટેનું આજનું આ એક ચૂંટણી કાર્યનું ઉદઘાટન કર્યું છે અને એ ઉદઘાટન પ્રસંગે વડીલ અમારા રમણકાકા અશ્વિનભાઈ અને અન્ય સમાજના અમારા તમામ આગેવાનો અમારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સો તમામ મારા યુવાન મિત્રો વડીલો શુભેચ્છકો તમામ લોકો ઉપસ્થિત રહીને અમને શુભેચ્છાઓ પાઠવી છે અને આજે અમને મેં જે એક ભ્રામક પ્રચાર ચાલે છે કે ભાઈ 250 કરોડનું આંધણ કરી નાખ્યું પણ એમને મેં આજે પૂરેપૂરી માહિતી આપી છે કે ભાઈ આપણે જે કંઈ બી ખર્ચ કર્યો છે 60 જ કરોડની લોન લીધી છે અને જે કંઈ બી ખર્ચ કર્યો છે એ ચોપડા પર બોલે છે એટલે આવા કોઈ ખોટા ભ્રામક પ્રચારથી આપણે પ્રસરીએ નહીં। કુલ આપણે 80 કરોડના ખર્ચામાં આખું પ્રોડક્ટ આપણે આખી મિલ તૈયાર કરી દીધી છે આખું નવી ફેક્ટરી બનાવી દીધી છે અને તમામ માહિતીઓ એમની સમક્ષ મૂકી છે અને એ તમામ માહિતીઓ એમને સહજ સ્વીકારી છે। આર્થિક પરિસ્થિતિની બાબત હોય તે બાબતની પણ ચર્ચા કરી છે અને તમામ સભ્યોએ મને આ તબક્કે ટેકો જાહેર કર્યો છે અને કીધું છે કે આ અમે તમારી સાથે છે આજે કે બી ભ્રામક પ્રચાર છે એ પ્રચારને અમે ધ્યાનમાં ન રાખીએ અને અમે આપણી સાથે છે અને રહેવાના છે એટલે આવનારી ચૂંટણીમાં જ્વલંત વિજય મળે એવી મેં એમને અપીલ કરી છે અને એમના તરફથી મને બાંયધરી પણ આપવામાં આવી છે કે અમે આપની પડખે જ રહેવાના છે અને આપને જ્વલંત વિજય આપતો થાય એવા અમે તમને આશીર્વાદ આપીએ છીએ। અમે અત્યારે પણ એની બધી તૈયારીઓ કરી જ છે જ્યારે ફોર્મ ભરવાની ચાલતી હતી ત્યારે પણ અમે એમને સમજાવ્યા હતા કે ભાઈ મારી સાથે જેને બી આવવું હોય એ મારી સાથે આવી શકે છે કારણ કે મારી પણ નવી જ પેનલ હતી અને હવે જે મારી સાથે હતા તે પણ બધા નવી જ પેનલો બનાવે છે તો અમે કીધું બધા ભેગા થઈને બનાવીએ પણ જેવી ચૂંટણી જાહેર થઈ એટલે એમણે પહેલી મિટિંગ બોલાવી લીધી અને મને મોકો પણ નહીં આપ્યો અને એમણે એમની પેનલનું કાર્યવાહી સ્ટાર્ટ કરી દીધી એટલે મારે નહીં ચૂંટકે મારી પેનલ લઈને મારે માર્કેટમાં આવવું પડ્યું છે અને અત્યાર પછી પણ એવું સમાધાન કરીને સાથે રહેવા માગતા હોય તો અમે સાથે લઈને ચાલવા તૈયાર છું। અત્યારે લગભગ મારી 6 સીટો બિનહિત થઈ ગઈ છે અને આવનારા દિવસમાં બીજી પણ મારી બિનહિત થાય તો હું એમને આવકારવા તૈયાર છું।